સુરત જિલ્લાના બારડોલી ખાતે જેસીઆઈ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં બારડોલી પંથકના 1500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. કલા પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે આયોજન કરાયું હતું. હાલ શાળાઓમાં અભ્યાસનો માહોલ છે ત્યારે પુસ્તકીય જ્ઞાન સાથે બાળકોમાં કલા કૌશલ્ય પણ જરૂરી હોય છે. એ જ કલાને ઉજાગર કરવા માટે બારડોલીની યુવા ટીમ અને એનજીઓ તરીકે કાર્યરત જેસીઆઈ સરદાર દ્વારા એક અનોખી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ખાસ કરીને વિવિધ કલાઓમાં એક ચિત્રકલા પણ હોય છે. ચિત્રકલા પ્રત્યે બાળકો વધુને વધુ જાગૃત બને તેવા સંદેશ સાથે જેસીઆઈ સરદાર દ્વારા આયોજન કરાયું હતું અને દર વર્ષે આ પ્રકારનું આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવી શકે એમ છે. જેસીઆઈ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ બારડોલી સરદારના પ્રેસિડેન્ટ કેતન પટેલ તરફથી મારા તરફથી સૌને નમસ્કાર. અમે છેલ્લા 8 વર્ષથી બારડોલીમાં આ એનજીઓનું ચેપ્ટર ચાલુ કર્યું છે. જેસીઆઈ 100થી વધારે દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને 100થી વધારે વર્ષોથી ચાલે છે. બારડોલીમાં અમે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. તેના જ એક ભાગરૂપે અમે વિદ્યાર્થીઓમાં રહેલી છુપી કળા બહાર નીકળે એ હેતુથી આ વર્ષે કલારત્ન 2023 આ સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં બારડોલીની વિવિધ શાળાઓમાંથી 1500થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમાંથી જે તેજસ્વી તારલાઓ ટોપ 3 જે ખરા તેને આજે આપણે અહીં ફાઇનલ કરીએ છીએ. આમાંથી જે વિજેતાઓ બનશે તેને અમે તમામ વિદ્યાર્થીઓને અમે પ્રમાણપત્ર આપીએ છીએ, સ્કૂલ લેવલના વિજેતાઓને મેડલ અને જે આજે વિજેતા ફાઇનલમાં થશે તેને ટ્રોફી સર્ટિફિકેટ એનાથી આપણે અને ગિફ્ટ પણ સાથે આપવાના છે, એનાથી અમે એમને સન્માનિત કરીશું. આના સિવાય અમે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, જેમાં અમારો પરમનન્ટ પ્રોજેક્ટ જલારામ અનબેન જે ખરો તેમાં અમે ગરીબ અને જરૂરિયાતમંદ જે વાલીઓ જે ખરા અને લોકો જે ખરા તેમને અમે રાશન કીટ પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે અમારો બીજો પ્રોજેક્ટ જે ખરો 35થી 5 શાળા એમાં અમે તમારી પાસેથી 35 લઈએ છીએ, એ 35નું વેચાણ કરીને જે ફંડ ભેગું થાય એમાંથી જરૂરિયાતમંદ બાળકોને પાઠશાળા એટલે કે સ્કૂલે જવામાં અમે મદદરૂપ બનીશું અને એને સ્ટેશનરી પ્રોવાઈડ કરીશું. અમારા સોશિયલ મીડિયા પરના પણ પેજીસ છે જેને તમે સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના પર તમે અમને ફોલો કરી શકો. ધન્યવાદ. સાહેબ, આજે કેટલાક વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યો છે? અત્યારે 100થી વધારે વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. આ ટોપર છે, વિજેતાઓ છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન પુસ્તકીય જ્ઞાનમાં જ વિદ્યાર્થીઓ રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે આવા આયોજનો કરાતા બાળકોમાં પણ એક ઉત્સાહ જોવા મળે છે. એ ઉત્સાહ એક ચિત્રકલાની સ્પર્ધામાં જોવા માંડ્યો છે. બારડોલીની 1500 જેટલા બાળકોએ સ્વચ્છતા અભિયાન પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વિવિધ ચિત્રો પ્રદર્શિત કર્યા હતા અને ચિત્રો દોર્યા હતા. તમામને જેસીઆઈ સરદાર દ્વારા પારિતોષિક મેડલ આપી સન્માનિત પણ કરાયા હતા. સાહિલ શેખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.